એક શ્રી વલ્લભનું નામ એમાં અષ્ટાક્ષરે સિદ્ધ થઈ જાય, પંચાક્ષરે સિદ્ધ થઈ જાય અને સમગ્ર ભાગવત એમાં આવી જાય. કઈ રીતે? સુરદાસજી પણ છેલ્લું પદ ગાયું, જયારે દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, એની ગણતરી કરો તો 13 અક્ષર થાય, અને 13 અક્ષર એટલે અષ્ટાક્ષરના 8 અને પંચાક્ષરના 5, આમ 8 અને 5 13 થાય, અને એ સિદ્ધ થાય મહાપુરુષના ચરણારવિંદના આશ્રય. દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, એનો જો તમે ગણવા જાઓ તો 13 અક્ષર થાય, અને એ આશ્રયથી અષ્ટાક્ષર અને પંચાક્ષર બંને સિદ્ધ થઈ જાય. શ્રી ભાગવત, શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિદાન સ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્યમ. શ્રી ગુસાઈજી પ્રભુચરણ સપ્ત શ્લોકીમાં શ્રી મહાપ્રભુજીના ગુણ બતાવતા કહે છે આ વલ્લભનું સ્વરૂપ શું છે. શ્રી ભાગવત પ્રતિપદ મણિવર, ભાગવતનો પ્રત્યેક પદ એ મણિ જેવું છે. ભાવાંશ ભૂષિતા મૂર્તિ, અને એના ભાવરૂપ આ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. એન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અપ્રતિ ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગંગે. વૃંદાવનમાં થતી અનંત લીલાઓ અને એના ભાવરૂપ શ્રી મહાપ્રભુજીનું શ્રીઅંગ છે. ચાવી બતાવી કે મહાપ્રભુજીની કૃપાથી જે પણ કર્તવ્યો મેં બતાવ્યા, જે 10 કર્તવ્યો 24 શ્લોકમાં બતાવ્યા છે, એ બધા જ 10 કર્તવ્યો મહાપ્રભુજીના આશ્રય દ્વારા સિદ્ધ થશે. બાકી કોઈ ઉપાય નથી આ માર્ગમાં, કેવલ એમનો આશ્રય. અને આમ કરી પ્રથમ શિક્ષા પત્રને વિરામ તરફ જઈએ. શ્રી હરિરાય મહાપ્રભુ દ્વિતીય શિક્ષા પત્ર, વિષય છે મનનો પ્રભુમાં નિરોધ કરવા માટેના પ્રકારો. કુલ 20 શ્લોકમાં 1-12 શ્લોકમાં પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું છે, 13-18 શ્લોકમાં પ્રભુના ગુણ અને લીલાનું વર્ણન કર્યું, અને 19-20માં પ્રભુના સેવા અને સ્મરણની આજ્ઞા કરવામાં આવી. આમ દ્વિતીય શિક્ષા પત્ર શ્રી હરિરાય મહાપ્રભુજી પ્રભુના સ્વરૂપનું વર્ણન કરી જીવનો નિરોધ એ સ્વરૂપમાં કરે છે. પુષ્ટિ ભક્તિ એ સ્વરૂપની ભક્તિ છે. સ્વરૂપ સમજાય તો જ લીલા સમજાય, સ્વરૂપ જ્ઞાન થાય તો જ લીલા જ્ઞાન થાય, અને એટલા માટે પ્રભુના સ્વરૂપનું ચિંતન અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી કરતા પ્રથમ શ્લોક નું ગાન કરતા બોલ્યા. યશોદાજીની ગોદમાં શોભિત યશોદોત્સંગ લાલિતઃ ગથિતઃ વૈણિકઃ, કેશની વેણી ગુથી છે. મુક્તાફલ એટલે મોતીની માળા આપના લલાટ પર શોભી રહી છે, અને વાકડિયા કેશ પ્રભુના ઉડી રહ્યા છે. શ્રી હરિયાય મહાપ્રભુજી શિક્ષા પત્ર માં કર્તવ્ય પુષ્ટિ માર્ગના પ્રથમ શિક્ષા પત્રમાં બતાવ્યા, પણ મનમાં વિચાર કર્યો, મનને ઉપદેશ આપવા કરતા એવો કોઈ ઉત્તમ વિષય આપું જેનાથી મન એ ઉત્તમ વિષયમાં લાગી જાય અને ચિંતાઓમાંથી મુક્ત થઈ જાય. જો ઘણીવાર મનને બહુ સમજાવવા કરતા, જેમ નાનું બાળક નથી હોતું, રડતું હોય એટલે આપણે જોરથી કંઈક પછાડી, જો કીડી મરી ગઈ, એટલે રડવામાં એને જે વાગ્યું હતું એનો દુખાવો ભૂલી જાય અને એને કીડી જોવામાં લાગી જાય અને એટલે રડવું ભૂલી જાય. એમ મનને બહુ ઉપદેશ આપવા કરતા કોઈ ઉત્તમ વિષય આગળ મૂકી દઈએ તો એ ચિંતાના વિષયો મન ભૂલી જાય અને ઉત્તમ વિષયમાં મન લાગી જાય.
અને જગતમાં સર્વોત્તમ વિષય બીજો કયો છે? હરિરાયજી વિચાર કર્યો કે પ્રભુના સ્વરૂપનું જો વર્ણન કરવા લાગું તો ગોપેશ્વરજી અન્ય લૌકિક ચિંતાઓને ભૂલી જશે અને એમનું ચિત્ત પ્રભુના સ્વરૂપમાં લાગી જશે. કેવા અદ્ભુત સૌંદર્યયુક્ત પ્રભુ છે એમ આ દ્વિતીય શિક્ષા પત્રમાં આખું નખશીખ વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુએ કર્યું છે. સૌથી પહેલા શ્લોકમાં કહ્યું કે આપણા ઈષ્ટ છે કોણ? યશોદોત્સંગ લાલિત, યશોદાજીની ગોદમાં ખેલતા પ્રભુ, એ જ પુષ્ટિ માર્ગમાં સેવ્ય છે. ગોપેશ્વરજી અહીંયા ટીકા લખતા કહે છે કે આ જે યશોદોત્સંગ લાલિત છે એ અન્ય કોઈ કલ્પના પુષ્ટિ માર્ગમાં સેવ્ય નથી. અહીંયા જે વાત કરવામાં આવી છે, કારણ કે નંદ અને યશોદા તો દરેક કલ્પમાં થાય છે, દરેક દ્વાપરમાં થાય છે, આ જે છે એ સારસ્વત કલ્પમાં પ્રગટેલા યશોદાજીની ગોદમાં ખેલતા લાલન છે. સારસ્વત કલ્પમાં, શ્વેતવારા કલ્પમાં પણ દ્વાપર આવે છે. જો તમે ગણતરી કરવા જાઓ તો આ શ્વેતવારા કલ્પમાં દ્વાપરમાં કૃષ્ણ અવતાર થયો હતો, પણ એ પુષ્ટિ માર્ગના સેવ્ય નથી. સેવ્ય તો જે સારસ્વત કલ્પમાં થયા એ, એટલે જો ગણવા જાઓ તો હમણાં 5000 વર્ષ પહેલા જ કૃષ્ણ અવતાર થયો એમ કહીએ છે, એ પુષ્ટિ માર્ગના સેવ્ય પ્રભુ ન કહેવાય. પુષ્ટિ માર્ગના સેવ્ય પ્રભુ તો એ કહેવાય. હમણાં તો શ્વેતવારા કલ્પ ચાલે છે, હમણાંનો જે દ્વાપર ગયો તો શ્વેતવારા કલ્પનો છે. અહીંયા જે વાત મહાપ્રભુજી કરે છે, હરિરાય મહાપ્રભુજી જે સમજાવે છે એ વાત છે સારસ્વત કલ્પમાં પ્રગટેલા પ્રભુની. કારણ કે પૂર્ણ અવતાર એ સારસ્વત કલ્પના દ્વાપરમાં થયો હતો. તો ગોપેશ્વરજી ટીકામાં એ જ સમજાવે છે કે આ યશોદોત્સંગ લાલિત, કારણ કે બીજા બધા કલ્પમાં થાય છે એ તો અવતાર કાર્ય કરવા માટે થાય છે, અને પૂર્ણ રસા અવતાર, પૂર્ણ આનંદ રૂપ પ્રભુ જે વેદમાં પ્રતિપાદિત કરેલા છે એ ઈશ્વર, એ તો સારસ્વત કલ્પમાં પ્રગટ્યા હતા. શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવતા કહે, વસુદેવજીને ત્યાં પ્રગટ્યા એ તો ધર્મ સ્વરૂપે પ્રગટ્યા, પણ યશોદાજીને ત્યાં પ્રગટ્યા એ પુષ્ટિ માર્ગના સેવ્ય, એ ધર્મી સ્વરૂપે પ્રગટ્યા. વસુદેવજીને ત્યાં જે પ્રાગટ્ય છે એ તો અવતાર કાર્ય કરવા માટે થયેલું છે, પણ યશોદાજીને ત્યાં જે પ્રાગટ્ય છે એ વ્રજભક્તોને રસદાન કરવા માટે થયેલું પ્રાગટ્ય છે. અને એટલે જ ભાગવતજીમાં પણ જે કથા આવે છે વસુદેવજીને ત્યાંની પ્રાગટ્યની, તો મહાપ્રભુજી એમ પ્રમાણિત કરે છે કે બે જગ્યાએ સ્વરૂપ પ્રગટ થયું, એક વસુદેવજીને ત્યાં અને બીજું યશોદાજીને ત્યાં. ધર્મ સ્વરૂપે વસુદેવજીને ત્યાં દેવકીજીના ગર્ભથી પ્રગટ થયા, અને ધર્મી સ્વરૂપે યશોદાજીને ત્યાં પ્રગટ થયા. અને જ્યારે વસુદેવજી પધરાવીને લાવ્યા ત્યારે ધર્મ અને ધર્મી સ્વરૂપ એકઠા થઈ ગયા, પણ જ્યારે અક્રૂરજી પુનઃ મથુરામાં પધરાવી ગયા ત્યારે જે મથુરાથી આવેલા એ મથુરા ગયા, બાકી વ્રજભક્તોના ગોકુલમાં પ્રગટ્યા અને ગોકુલમાં જ રહ્યા છે, અને હજી ગોકુલમાં જ છે, એ ક્યાંય ગયા નથી. વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ, આપની તો પ્રતિજ્ઞા છે વૃંદાવનને છોડીને હું ક્યાંય બહાર જતો નથી, એટલે આજે પણ પ્રભુ ત્યાં જ બિરાજે છે. મુક્તાફલની માળા આપના કેશ વાંકડિયા છે, અલકાવલી સિદ્ધ કરે છે રોજ યશોદાજી આપની જે આગળના કેશો હોય ભાલ ઉપર એમાં મોતી પરોવીને કર્ણની પાછળ ખોંસે, જેને આપણે અલકાવલી કહી, એવી અલકાવલી ધારણ કરેલી છે. વાંકડિયા કેશ પ્રભુના ઉડી રહ્યા છે, અને આખા શ્રીઅંગનું વર્ણન કરતા કૃષ્ણદાસ અધિકારી પણ પદગાન કરતા કહે, ઉપમા કહા કહો અરવિંદ તુમ.